नमस्ते विद्यार्थी मित्रों, आज आप गणित में भणीशू। तो आप पहला आग बुक में जानू कि आग आप शू भाता याद है बदाने। तो आप आग लीटीओ वळांको विषे भण्या ने कि जेमा आप ऊबी लाइन पची आड़ी लाइन त्रासी लाइन पची अलग अलग प्रकार वळांको जेना विषे आप भण्या हता ने। पछी तमे बधाए अहींया अलग अलग वळांको अने पेटर्नो करी हशे। पछी पाछळ जोवानुं छे तो पाछळ टपका जोड़ी अने वळांको बनावाना हता अने पछी तेमा कलर पूरवाना हता। तो तमे बधाए पूर्या हशे। तो हवे आपणे आगळ एक लखवानो छे। शुं शीखवाना छीए? एक। तो तमारे शू करवानू छे? टीचर बोर्ड पर कराशे, तमारे ध्यान आपवानू छे अने बुक में लखवानू छे। तो तमने गणता पण आवडी जशे अने लखता पण आवडी जशे। तो चलो बोर्ड पर जुओ। तो बोर्ड पर टीचरे चित्र दोरी छे। तो शेनु चित्र दोर्यु छे? जो बधा, घड़ियाळ। सरस। शेनु चित्र छे? घड़ियाळनुं। तो आपणे घड़ियाळनो उपयोग समय જોવા માટે કરીએ છીએ। પણ તો આ ઘડિયાળ છે તે કેટલી છે? એક। કેટલી છે? એક। બીજી ઘડિયાળ દેખાય છે તમને? નથી દેખાતી। તો અહીંયા શું લખ્યું છે ટીચરે? એકડે એક। તો આને કહેવાય એક। પછી છે માછલી, છે ને? તો કેટલી માછલી છે? એક, છે ને? તો સામે શું લખ્યું છે? એક। તો આને કહેવાય એક। તો આપણે આ રીતે મૌખિક બોલતા શીખ્યા કે આને એક કહેવાય। હવે આપણે લખતા શીખવાનું છે। તો કઈ રીતે એકડ એક લખવાનું છે? તો ચલો જો બધા, તો આની ઉપર શું કરવાનું છે? આપણે પેન્સિલ થી પહેલા ગોળ બિંદુ કરી અને પછી આ રીતે વાળવાનું છે જેથી થઈ જશે એકડે એક। તો ચલો બધા પ્રેક્ટિસ કરો। પહેલા ગોળ કરવાનું, પછી વળાંક કરવાનો છે। એ જ રીતે અહીંયા પણ ગોળ મીંડા જેવું કરી અને વળવાનું છે। એ જ રીતે અહીંયા પણ ગોળ કરી અને વળવાનું છે જેથી બની ગયો એકડે એક। તો હવે હું તમને પૂછું છું કે આ શું છે? બોલ છે ને? તો કેટલા બોલ છે? એક છે ને? કોઈ બીજો બોલ છે નથી। તો આપણે લખવાનું છે એકડે એક। તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે લીટીની બહાર જવું જોઈએ નહીં, લીટીને અડાડીને જ તમારે લખવાનું છે। તો આપણે લખ્યા એકડે એક। પછી આ શું છે? ડસ્ટર છે ને, જેનો ઉપયોગ ટીચર બોર્ડ સાફ કરવા કરે છે ને। તો કેટલા છે મારા હાથમાં ડસ્ટર? એક, બીજું છે નથી। તો આપણે અહીંયા લખશું એકડે એક। પછી આ શું છે? કલર છે ને? તો કેટલા છે મારા હાથમાં કલર? એક। તો આપણે લખવાના છે એકડે એક। એ જ રીતે આ બોટલ છે, છે ને? કેટલી બોટલ છે? એક છે ને, બીજી છે નથી। તો આપણે લખીશું એકડે એક। તો આ રીતે તમારે શું કરવાનું છે? ગણવાનું છે અને લખવાનું છે કે આને એક કહેવાય છે। તો એ જ રીતે બુકમાં બોક્સ આપેલા છે, તમારે આ રીતે એકડે એક અહીંયા અડાડીને લખવાનું છે એકડે ગોળ મીંડું કરી અને એકડે લખી દેવાનું છે। પહેલા ગોળ મીંડું, પછી આ રીતે વાળી દેવાનું છે। તો આ રીતે પહેલા ગોળ કરી અને વાળી દેવાનું, ખ્યાલ આવે તને? તમારે પણ બુકમાં આપેલું છે, જુઓ બધા।
અહીંયા બોક્સ આપેલું છે તો તમારે અહીંયા શું કરવાનું છે, ટીચરે બોક્સમાં લખ્યું ને બધા જ બોક્સમાં, એ જ રીતે તમારે પણ બોક્સમાં લખવાનું છે અને ગણવાના છે. તો આ જો બધા, કેટલી સ્ત્રી આપેલી છે, એક. તો અહીંયા એક લખેલું છે ને, પછી ઘડિયાળ, તો કેટલી ઘડિયાળ છે, એક. પછી કૂતરું, તો કેટલા છે, એક. પછી સોફો, તો કેટલો છે, એક. પછી દડો, તો કેટલા છે, એક. તો આ રીતે ગણી અને લખેલું છે એની ઉપર તમારે પેન્સિલથી કરવાનું છે અને ગણવાનું છે. પછી તમારે નોટબુકમાં પણ એક પેજમાં એક પર એક લખવાનું છે અને તારીખ લખી દેવી. અહીંયા પણ તારીખ આપેલી છે બુકમાં પણ, તો તમારે લખવાની છે. તો આજે આપણે શું ભણ્યા, એકડે એક. તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે એકડે આવો હોય. તો હવે તમારે શું કરવાનું છે, ઘરે લખવાનું છે અને બોલવાનું છે જેથી તમને આવડી જશે. તો હવે આપણે શું કરીશું, આજે 1 થી 10 એકડા બોલીશું. તો આને શું કહેવાય, એકડે એક, કે જે મેં તમને શીખવ્યા ને. તો એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડી મીંડી 10. તો તમારે દરરોજ એકડા બોલવાના છે અને આ રીતે એક લખવાનું છે. તો ચલો આપણે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી આ